હેલો, આપણે જે નેક્સ્ટ ટોપિક ડિસ્કસ કરવાનું છે એ ટોપિક છે ગુડ ઇફેક્ટ્સ ઓફ ધી ઇન્ડસ્ટ્રીયલ ડિસપ્યુટ. તો ઇન્ડસ્ટ્રીયલ ડિસપ્યુટને કારણે શું સારી ઇફેક્ટ કઈ થાય એ આપણે લર્ન કરવાની છે. પ્રોગ્રેસ ઓફ લેબર યુનિયન, ગ્રોથ ઇન વર્કર્સ યુનિટી, ઇનેક્ટમેન્ટ ઓફ લેબર લોઝ, ઇમ્પ્રુવમેન્ટ ઇન અ વર્કિંગ કન્ડિશન્સ એન્ડ વેજીસ, ઇમ્પ્રુવમેન્ટ ઇન અ ઇન્ડસ્ટ્રીયલિસ્ટ બિહેવિયર. તો યુનિયન છે એની પ્રોગ્રેસ થશે, અથવા તો વર્કર છે એ સારી યુનિટીથી વર્ક કરશે. લેબર લોઝની અંદર માનો કે કોઈ ડિફેક્ટ છે કે આવા ટાઈપના કોઈ આગળ એવા સ્ટ્રાઇક થયેલા નથી, ડિસપ્યુટ થયા નથી, કે જેના સોલ્યુશન્સ છે લોઝની અંદર નથી, તો એનું પણ ઇનેક્ટમેન્ટ થશે. તો આ ટાઈપના ઘણા બધા જ પ્રોબ્લેમ છે, ઘણા બધા સારી એવી ઇફેક્ટ છે એ આવશે. તો આપણે લર્ન કરવાની છે પ્રોગ્રેસ ઓફ લેબર યુનિયન. તો લેબર યુનિયન છે એનો ગ્રોથ થશે, બરાબર છે, કે એ સારી એવી પોઝિશન ઉપરથી વર્ક કરશે, અથવા તો વધારેમાં વધારે સોલ્વ કરશે ઝઘડાઓ, જેના કારણે લેબર્સ છે એને સેટિસ્ફેક્શન મળશે. વિથ ધ હોપ્સ ઓફ ગેઇન ધેર ઇઝ અ ગ્રોથ ઇન નંબર ઓફ મેમ્બર. ગ્રોથ ઇન અ વર્કર્સ યુનિટી, વેલ ડિસપ્યુટ ઓલ વર્કર આર ઓર્ગેનાઇઝડ એન્ડ ડિમાન્ડ એન્ડ સેન્સ ઓફ કોઓપરેશન ગ્રોથ. તો એના કારણે એકબીજા જે વર્કર છે એ કોઓપરેશનથી વર્ક કરશે, બરાબર છે, એ અગેન્સ્ટ મેનેજમેન્ટ પછી સારી રીતે વર્ક કરી શકશે, ઓર્ગેનાઇઝડ મેનરની અંદર વર્ક કરશે, બે વચ્ચેનો રિલેશન સારો થશે. ઇનેક્ટમેન્ટ ઓફ લેબર લોઝ, પ્રોબ્લેમ અરાઇઝ બિકોઝ ઓફ યુનિયન્સ એન્ડ ફોર સેટલિંગ ઇટ ધ ગવર્મેન્ટ ઇનેક્ટ્સ લોઝ વિચ પ્રોટેસ્ટ ધ લેબર ઇન્ટરેસ્ટ. તો લેબર ઇન્ટરેસ્ટ છે એને પ્રોટેસ્ટ કરવા માટે એને જેટલા જ લોઝ બનાવેલા છે, તો બની શકે ઘણીવાર એવી સ્ટ્રાઇક થાય કે લેબર લોઝની અંદર નથી, તો એ લોકો શું કરે કે બધા જ લોઝ છે એને ઇનેક્ટમેન્ટ કરે, એને પાછા સેટલ કરશે, અને ગવર્મેન્ટ છે એવા લોઝ છે એ પાછા એ જે લોઝની અંદર ઇન્ક્લુડ કરશે નવા લોઝ, કે જે આવા પ્રોબ્લેમ છે એનાથી પ્રોટેસ્ટ મળી શકે, લેબરનો ઇન્ટરેસ્ટ છે એ પ્રોટેસ્ટ થઈ શકે. ઇમ્પ્રુવમેન્ટ ઇન અ વર્કિંગ કન્ડિશન એન્ડ વેજીસ, તો લેબર છે એ ડિસપ્યુટ કરશે જેના કારણે મેનેજમેન્ટ એની ડિમાન્ડ ફૂલફિલ કરશે, તો એની વર્કિંગ કન્ડિશન્સ છે એની અંદર ઇમ્પ્રુવમેન્ટ થશે, એનું વેજીસ ઇન્ક્રીઝ થશે. બિંગ વિક્ટોરિયસ દે ગેટ ધીસ બેનિફિટ, તો આ જે ડિસપ્યુટ થશે એના કારણે એના બધા બેનિફિટ છે મળી શકશે. ઇમ્પ્રુવમેન્ટ ઇન ઇન્ટરેસ્ટ ઇન્ડસ્ટ્રીયલિસ્ટ બિહેવિયર, તો એનું બિહેવિયર છે ઇન્ડસ્ટ્રીયલિસ્ટનો, અથવા તો જે મેનેજમેન્ટનો એમ્પ્લોય સાથેનો બિહેવિયર છે એ હવે સારો થશે, કે એને પણ ખ્યાલ છે કે જો બિહેવિયર સારો નહીં થાય તો ડિસપ્યુટ થવાના ચાન્સીસ છે, એટલે હવે એ ડરને કારણે સારો એવો બિહેવ કરશે. ધે ગેટ હાઈ પ્લેસ ઓફ ઓનર, તો એના કારણે એને સારો એવું રિસ્પેક્ટ આપવામાં આવશે, ઓનર આપવામાં આવશે, બરાબર છે. તો આ પ્રકારના ઇન્ડસ્ટ્રીયલિસ્ટના બિહેવિયરની અંદર પણ ઇમ્પ્રુવમેન્ટ આવશે. નેક્સ્ટ છે બેડ ઇફેક્ટ્સ ઓફ ધી ઇન્ડસ્ટ્રીયલ ડિસપ્યુટ, તો એના બેડ ઇફેક્ટ્સ શું આવે? લોસ ઓફ ઇન્ડસ્ટ્રીયલિસ્ટ, લોસ ઓફ વર્કર, લોસ ઓફ કન્ઝ્યુમર્સ, રિડક્શન ઇન નેશનલ ઇન્કમ, ઓડ લેબર રિલેશન્સ, સોશિયલ ડિસઓર્ડર એન્ડ અધર ડિસએડવાન્ટેજીસ. તો આ જે પોઈન્ટ્સ છે એ બધીની બેડ ઇફેક્ટ્સ છે. ગુડ ઇફેક્ટ્સ આપણે જોઈ લીધી, હવે બેડ ઇફેક્ટ છે એ કઈ આવે છે આપણે ડિટેલમાં લર્ન કરવાની છે. લોસ ઓફ ઇન્ડસ્ટ્રીયલિસ્ટ, ધેર ઇઝ અ લોસ ઓફ પ્રોડક્શન ટુ ઇન્ડસ્ટ્રીઝ ડ્યુરિંગ ધ ડિસપ્યુટ્સ, હેન્સ લેસ પ્રોફિટ ડ્યુ ટુ ધ પરમેનન્ટ વર્કર. તો એના કારણે પરમેનન્ટ વર્કર છે એનો પ્રોફિટ છે એ ઘટી જશે, બરાબર છે, ડિસપ્યુટ વધી જશે, પ્રોડક્શનનો લોસ થશે, કે ડિસપ્યુટ થશે તો એ લોકો વર્ક નહીં કરે તો પ્રોડક્શન ઘટી જશે, તેના કારણે ઇન્ડસ્ટ્રીયલિસ્ટ છે એનો લોસ થશે. લોસ ઓફ વર્કર, બિકોઝ ઓફ ડિસપ્યુટ ધેર ઇઝ અ લોસ ઓફ વેજીસ ફોર ડિસપ્યુટ પીરિયડ, લોસ ઇન અ ચાન્સીસ ફોર ફ્યુચર પ્રોગ્રેસ, ડિસ્ટ્રેસ ડ્યુ ટુ ધ એફર્ટ મેડ ટુ ધ સપ્રેસ ડિસપ્યુટ બાય ગવર્મેન્ટ એન્ડ ઇન્ડસ્ટ્રીયલિસ્ટ. તો ઇન્ડસ્ટ્રીયલિસ્ટ એન્ડ ગવર્મેન્ટ છે એ એવી ટ્રાય કરશે કે જલ્દીથી જલ્દી આ જે ડિસપ્યુટ છે એ પૂરા થાય, અથવા તો સપ્રેસ થઈ જાય, એના એફર્ટ્સ છે એ પૂરા થઈ જાય. તો એના કારણે એ લોકો એમને ફોર્સ કરે છે. તો એ લોસ વર્કર છે એનો શું લોસ થશે? કે એ વેજીસ જે છે એમને એ દિવસનું, અથવા તો એ ટાઈમનું વેજીસ છે એમને નહીં મળે. ડિસપ્યુટ પીરિયડમાં જે એમને ફ્યુચર પ્રોગ્રેસ છે, બરાબર છે, બની શકે કે એના કારણે એ ડિસપ્યુટ કરે, એના કારણે એનો જે ટ્રસ્ટ હતો મેનેજમેન્ટને એના પર ટ્રસ્ટ હતો એ પણ હોય છે. તો ઘણા બધા એવા લોસીસ થવાની પણ શક્યતા છે, એવા ઘણા બધા પણ ચાન્સીસ છે. લોસ ઓફ કન્ઝ્યુમર્સ, ડ્યુ ટુ ધ સ્ટોપેજ ઓફ પ્રોડક્શન બિકોઝ ઓફ ડિસપ્યુટ, ગુડ્સ આર નોટ અવેલેબલ એન્ડ સબસ્ટિટ્યુટ ગુડ્સ આર પરચેસ. તો જો પ્રોડક્શન જ નથી થતું, એનું સ્ટોપેજ થઈ ગયું છે ડ્યુ ટુ ધ ડિસપ્યુટ,
तो कंज्यूमर ने आपणे काई ने काई करीने गुड्स तो पहोंचाड़वा पड़शे, तो एना कारणे आपणे सब्स्टिट्यूट प्रोडक्ट छे एमने पहोंचाड़वी पड़शे, गुड्स अवेलेबल नथी तो आपणे आवा अनधर वेज थी आपणे कंज्यूमर छे एमनी डिमांड सेटिस्फाइड करवी पड़शे। नेक्स्ट है रिडक्शन इन नेशनल इनकम। तो जे नेशनल इनकम छे एनो मोटो पार्ट छे इंडस्ट्री उपर डिपेन्डेंट छे, तो जो इंडस्ट्रीनी अंदर लॉकआउट थी जाए, स्ट्राइक थे, तो एना कारण एनु प्रोडक्शन नहीं थाय, तो एना कारण एनी इनकम नहीं थाय, एनी इनकम नहीं थाय तो नेशनल इनकम नी अंदर एनु कंट्रीब्यूशन घटी जाए, जेना कारण नेशनल इनकम छे एनु रिडक्शन थशे। ड्यू टू द शोर्टेज ऑफ प्रोडक्शन रेवन्यू इज रिड्यूस, नेशनल इनकम गोज डाउन एंड स्टैंडर्ड ऑफ नेशनल लिविंग इज रिड्यूस। स्टैंडर्ड ऑफ लिविंग छे ई पण एना उपर डिपेन्डेंट छे, तो ई पण रिड्यूस थशे। नेक्स्ट है ओड लेबर रिलेशन्स। तो डिसप्यूट थे तो बे वच्चे बिटरनेस है इन्क्रीज था से, बराबर है, तो एना कारण एना रिलेशन्स बगड़वानी शक्यता पण वधारे छे। सोशल डिसऑर्डर, डिसिप्लिन इज नॉट फाउंड अमंग द वर्कर, दे ट्राय टू फुलफिल ईच अदर डिमांड बाय डिसप्यूट। तो हवे वर्कर छे एनी एकवार मानो कि डिमांड सेटिस्फाइड थशे तो एनी बे डिफेक्ट ई आवशे कि हवे शुं करशे, तो काई पण हवे एनी डिमांड छे एनी सेटिस्फाइड नहीं थई तो तरफ स्ट्राइक करशे, डिसप्यूट करशे, बराबर छे। तो वर्कर छे डिसिप्लिन नी अंदर नहीं चाले, कई पण वस्तु करवा माटे लोको स्ट्राइक नी सहारो ले अने कोई पण डिमांड छे फुलफिल करवा माटे ट्राय करशे। अधर डिसएडवांटेजिस, इंडस्ट्रियल डिसप्यूट हिंडर द प्रोग्रेस ऑफ द कंट्री एज द नंबर ऑफ मेन्डेज आर लॉस एंड टेन्शन प्रिवेल्स इन द इकोनॉमिक एनवायरमेंट। तो कंट्री छे एनी अंदर जे प्रोग्रेस छे अटकी जाशे, बराबर छे, मेन डेज छे अथवा तो वर्किंग डेज छे ए लॉस्ट थई जाशे, टेन्शन आवशे, इकोनॉमिक एनवायरमेंट छे ई पण अनबेलेंस थशे, तो आ प्रकारना घणा बधा अनधर डिसएडवांटेजिस छे ई पण इंडस्ट्रियल डિસિપ્લિનને કારણે થવાના ચાન્સીસ છે। નેક્સ્ટ છે મેથડ ઓફ સોલ્વિંગ ધ ઇન્ડસ્ટ્રિયલ ડિસપ્યુટ। તો કઈ કઈ મેથડ છે કે જે ઇન્ડસ્ટ્રિયલ ડિસપ્યુટ સોલ્વ કરવા માટે આપણે યુઝ કરી શકીએ છે? ઇન્વેસ્ટિગેશન, નેગોશિએશન, આર્બિટ્રેશન, एड्युडिकेशन एंड कंसिलेशन। तो आज पांच जो मेथड है ये इंडस्ट्रियल डिसप्यूट थाय पछी ने सोल्व करवा माटे ने यूज करवामां आवे छे, तो एने आपणे वन बाय वन डिस्कस करवानी छे। इन्वेस्टिगेशन, द ऑब्जेक्टिव ऑफ इन्वेस्टिगेशन इज टू कलेक्ट ऑथेंटिकेट इन्फॉर्मेशन अबाउट द इंडस्ट्रियल डिसप्यूट्स एंड टू प्रेजेंट इट टू द पीपल फॉर इन्वेस्टिगेटिंग द कोज ऑफ इंडस्ट्रियल डिसप्यूट। तो इन्वेस्टिगेशन शू काम करवामां आवे, एनो मेन ऑब्जेक्टिव ई छे कि इंडस्ट्रियल डिसप्यूट जे थाय छे, बराबर छे, तो एने रोकवा माटे एना जे कारणो छे ए शोधवा जरूरी छे, फाइंड आउट करवा जरूरी छे। तो एना माटे ए शुं करे, तो आ बधी इन्फॉर्मेशन छे ए फाइंड आउट करशे अथवा तो इन्वेस्टिगेट करशे कि मेथड जे मेन प्रॉब्लम क्या छे, बराबर छे, कि जेना कारणे इंडस्ट्रियल डिसप्यूट थाय छे, तो एना कारणे आपणे इन्वेस्टिगेशन करवू पड़शे। द गवर्नमेंट अपॉइंट द बोर्ड ओर ट्रिब्यूनल, द बोर्ड ओर ट्रिब्यूनल इन्वेस्टिगेट द कॉजिस एंड द डिटेल ऑफ डिसप्यूट एंड सबमिट इट्स रिपोर्ट। તો ઈ જે ડિસપ્યુટ થાય છે એનો રિપોર્ટ આપણે ગવર્મેન્ટને આપવું પડે, તો ગવર્મેન્ટ છે બોર્ડ અને ટ્રિબ્યુનલને અપોઇન્ટ કરે કે જે આવા બધા ઇન્વેસ્ટિગેશન્સ કરશે અને પછી ઇન્વેસ્ટિગેશન્સના કન્ક્લુઝન ઉપર એક રિપોર્ટ રેડી કરશે અને રિપોર્ટ છે એ ગવર્મેન્ટને સબમિટ કરશે, જેનાથી ખ્યાલ આવે કે પ્રોબ્લેમ શું છે। એઝ ધ ડિટેલ ઓફ ધી ડિસપ્યુટ આર રિવીલ ટુ ધી પીપલ, જેનાથી આપણે ઈ જે ડિસપ્યુટ કંપનીની અંદર થાય છે એ લોકો સુધી પહોંચાડી શકે। ઇન્વેસ્ટિગેશન ઇઝ જનરલી ઓફ ટુ ટાઈપ, બે ટાઈપની ઇન્વેસ્ટિગેશન્સ છે એ થતી હોય છે, વોલન્ટરી ઇન્વેસ્ટિગેશન એન્ડ કમ્પલસરી ઇન્વેસ્ટિગેશન। વેન આઈધર ઓફ ધી પાર્ટીઝ ઓર બોથ ધ પાર્ટીઝ રિક્વેસ્ટ ધ ગવર્મેન્ટ, ઇટ ઇઝ કોલ્ડ ધી વોલન્ટરી ઇન્વેસ્ટમેન્ટ। માનો કે એમ્પ્લોયર છે એ ગવર્મેન્ટને કહેશે કે આવી ઇન્વેસ્ટિગેશન થાય કે જેનાથી ખ્યાલ આવે કે એની કંપનીની અંદરના જે એમ્પ્લોય છે એને શું પ્રોબ્લેમ છે, અથવા તો એમ્પ્લોયી કહેશે કે એમ્પ્લોયર છે એની ડિમાન્ડ ફૂલફિલ નથી કરતો, તો મેઇન પ્રોબ્લેમ શું છે તો એ ફાઇન્ડ આઉટ કરે, તો આ વોલન્ટરી છે કે એ જાતે જ એમના જે ગવર્મેન્ટ છે એના તરફ આ બધી એપ્લિકેશન્સ કરશે। બટ વેન વન ઓફ ધી પાર્ટીઝ ઇવન હેવ નોટ રિક્વેસ્ટેડ ફોર ઇન્વેસ્ટિગેશન, બેમાંથી એકી પાર્ટી જો ઇન્વેસ્ટિગેશન માટે નથી કહેતી, બટ સિચ્યુએશન એવી થાય છે કે જેના કારણે ગવર્મેન્ટે બોર્ડ અથવા તો કોર્ટ અપોઇન્ટ કરી અને પછી ઇન્વેસ્ટિગેશન કરાવે છે, તો એ જે ઇન્વેસ્ટિગેશન છે એને કહેવાય કમ્પલસરી ઇન્વેસ્ટિગેશન। નેક્સ્ટ છે નેગોશિએશન્સ, નેગોશિએશન મીન્સ કે વાતચીત કરીને સોલ્વ જે થતું હોય એ મેથડ। નેગોશિએશન ઇઝ ધ વન ઓફ ધી પ્રિન્સિપલ મીન્સ ઓફ સેટલિંગ ધ લેબર ડિસપ્યુટ, કે કયા પ્રોબ્લેમથી સેટલ જે થાય છે તો એ પ્રોબ્લેમ છે એ બે વચ્ચે શોર્ટ આઉટ કરી દે, સેટલ કરી દેશે, તો પણ આપણે નેગોશિએશન્સથી પણ આપણે ઇન્ડસ્ટ્રિયલ ડિસપ્યુટ છે એને રોકી શકીએ। હાવેવર, ડ્યુ ટુ ધ લેક ઓફ ટ્રસ્ટ બિટવીન ધ એમ્પ્લોયર એન્ડ વર્કમેન ઓર ધ ટ્રેડ યુનિયન ઓર
इंटर राइवलरी ऑफ द ट्रेड यूनियन एंड एम्प्लॉयर्स बींग एन कमांडिंग पोजिशन मेनी अ टाइम नेगोशिएशन फेल. तो जो बे वच्चे जो ट्रस्ट नो लेकिंग हे तो नेगोशिएशन्स छे ए वर्क नहीं करे तो नेगोशिएशन्स फेल जासे के एक बीजा ऊपर एने ट्रस्ट नथी तो नेगोशिएशन्स नहीं थाय. थ्रू अमेंडमेंट इन द एक्ट बाय द एक्ट 46 ऑफ द 1982 प्रोवाइडिंग द रेफरेंस ऑफ सर्टेन इंडिविजुअल डिसप्यूट टू ग्राइवेंस सेटलमेंट ऑथोरिटी हेज बीन इन्सर्टेड इन द एक्ट. तो आज ग्राइवंसीस सेटलमेंट ऑथोरिटी है इन्हें एक्ट की अंदर इन्सर्ट करी कि आवा कोई डिसप्यूट थाय ग्राइवंसीस झगड़ाओ थाय तो कया एक्ट नो रेफरेंस लैने सोल्व करवाना है तो कि एक्ट 46 ऑफ 1982. सेक्शन 9C हेज मेड इट ओब्लिगेटरी फॉर एम्प्लॉयर्स टू मेक प्रोविजन्स फॉर ग्राइवंसीस सेटलमेंट ऑथोरिटी फॉर सेटलमेंट ऑफ इंडस्ट्रियल डिसप्यूट कनेक्टेड विथ एन इंडिविजुअल वर्कमैन एम्प्लॉयड इन एस्टाब्लिशमेंट इन विच 50 और मोर वर्कमेन आर एम्प्लॉयड और हैव बीन एम्प्लॉयड फॉर एनी डे. तो जो कंपनी अंदर 50 के ना करता वधारे वर्कमेन काम मीन्स वर्कमेन है वर्क करे तो एम्प्लॉय है वर्क करे तो एवी कंपनीए आवी जे सेटलमेंट ऑथोरिटी है एक बनावानी कि एवी प्रोविजन्स है कंपनी जे मेमोरेंडम से आर्टिकल्स ऑफ एसोसिएशन एनी अंदर नाखी देवानी बराबर है कि जेनाथी आपणे कोई पण प्रॉब्लम थाय तो ए वस्तु सोल्व करवा माटे आपणे कंपनीना पोता पासे जो एक्ट होय के जेनो सहारो लईने आ बधी वस्तु छे ई सोल्व करी शकीए. नेक्स्ट छे आर्बिट्रेशन. द प्रोविजन्स रिलेटेड टू आर्बिट्रेशन अंडर ध एक्ट आर एज गिवन बिलो. सबमिशन सेक्शन 661. द सेक्शन सेज दैट any employer and representative union or arts registered union which is representative of employees barabar che ke je employee na representative che may be written agreement ke jene may by and written agreement to written agreement karavi le be employer and employee pase ke je terms agar jata problem thana chances che ena upar agreement lakavi le sake jena thi aa je problem che ne atkavi shakay to arbitrations che eni andar avi provisions che. Agree in submit any present future industrial dispute or class of such dispute to the arbitration of any person whether such arbitrate is named or tinked such agreement shall be called a submission. To ene submission pan kahi sako ke jeni andar future ma koi dispute thavana chances che je terms che eni andar ena written agreement che pehla thi j karela che. Such a submission may provide that the dispute shall be referred to the arbitration of the labor court or industrial court. तो ये arbitration छे ही शू करे तो के arbitration छे government court नी अंदर जाए अथवा तो ये जो management छे ने त्यां सुधी न जाओ पड़े तो वच्चे ना जो mediator रीते काम करे ना arbitration के जे इनी अंदर जो बदी वस्तु छे ही सोल्व थी जे तो ये व्यक्ति छे arbitration नी अंदर लेबर कोर्ट और इंडस्ट्रियल कोर्ट की अंदर आ डिसप्यूट है यनी अंदर ज आ सबमिशन द्वारा ज सोल्व थी जाए. हावेवर नो सच सबमिशन सेल प्रोवाइड फॉर रेफरेंस फॉर ऑफ एनी सच डिसप्यूट टू द आर्बिट्रेशन ऑफ दिस इंडस्ट्रियल कोर्ट वेन अंडर एनी प्रोविजन ऑफ दिस एक्ट इट इज रिक्वायर्ड टू बी रिफर टू द लेबर कोर्ट फॉर सच दिस. तो कोई मानो के कोई भी प्रोविजन नहीं तो लेबर कोर्ट नी अंदर छे ई आ जे डिसप्यूट छे राखवामां आवशे अने एना उपरथी जे डिसीजन बेस्ड उपर छे सोल्यूशन्स आपवामां आवशे. अ कॉपी ऑफ एवरी सच सबमिशन शेल बी सेंड टू द रजिस्टर हु शेल रजिस्टर टू बी मेंटेन फॉर द पर्पस एंड शेल पब्लिश इट इन अ सच मेनर एज मे बी प्रिस्क्राइब. तो जे सबमिशन्स छे एनी कॉपी छे ई बधा रजिस्टर नी अंदर पहोंचाड़वामां आवशे के जेनाथी आ वस्तु छे पर्पस शुं छे ई मेंटेन रहेशे अने ई पब्लिक नी अंदर पब्लिश करवामां आवशे के जेनाथी कोई पण फ्यूचर नी अंदर आवा कोई डिसएग्रीमेंट थाय तो जेना कारणे ई जे कॉपी छे एनो तमे बेनिफिट लई शको एज अ प्रूफ तरीके तमे एमने आपी शको कि आ टाइपना एग्रीमेंट हता अने आ फूलफिल थयेलुं नथी. सबमिशन सेक्शन 661 છે આપણે લર્ન કરી લીધું. નેક્સ્ટ છે સબમિશન વેન રિવોકેબલ સેક્શન 67. તો ઈ સબમિશન જે આપણે કરેલું છે કે જેની અંદર ટર્મ્સ બધી લખેલી છે રિટન એગ્રીમેન્ટ છે તો ઈ રિવોકેબલ ક્યારે થઈ શકે. એવરી સબમિશન સેલ ઇન ધ એબસન્સ ઓફ એની પ્રોવિઝન ટુ ધ કોન્ટ્રરી કન્ટેન્ટ ધેરિન બી ઇરિવોકેબલ. તો એની અંદર જે કોન્ટ્રેક્ટ છે અથવા તો પ્રોવિઝન્સ છે બરાબર છે ઈ રિવોકેબલ છે. હાવેવર સબમિશન ટુ રિફર ફ્યુચર ડિસપ્યુટ્સ to arbitration may at a time
be revoked by any of the parties to such a submission by giving the other party by the 6 months notice in writing. मानो के revoke थाई सके, but आपने मानो के जी वस्तु करवानी चाहिए, आपने company ने के दा पहला 6 months ने notice आपे देके, जो हमारी demand fulfill नहीं थाई, तो industrial dispute छता, तो आज agreement चाहिए, revoke था से, बराबर चाहिए, तो तमे revoke करी शको. However, before an expiry of the said period of 6 months, the parties may agree to continue the submission for such further period as may be agreed upon between. तो એની અંદર જે પ્રોવિઝન છે પ્રમાણે 6 મંથ ની નોટિસ આપે અને પછી તમે જે એક્શન્સ લેવાના છો એ લઈ શકો છો એઝ પર ધ સબમિશન્સ. નેક્સ્ટ છે સ્પેશિયલ કેસ ટુ બી સ્ટેટેડ ટુ ધ ઇન્ડસ્ટ્રિયલ કોડ સેક્શન 69. ધ આર્બિટ્રેટર મે રિફર એની ક્વેશ્ચન ઓફ લો અરાઇઝિંગ બિફોર હિમ ઇન એની પ્રોસીડિંગ અંડર ધીસ એક્ટ ઓફ ધ ઇન્ડસ્ટ્રિયલ કોડ ફોર ધી સચ ડિસિઝન. તો આ જે કોર્ટ છે એની અંદર જે ડિસિઝન્સ લેવામાં આવશે એઝ પર ધી એક્ટ, બરાબર છે, કે જ્યાં પ્રોસીડિંગ્સ થયા પહેલાં જે આપણે લો જે બનાવેલા છે એની અંદર માનો કે કોઈ સોલ્યુશન નથી આવતું, તો ઇન્ડસ્ટ્રિયલ કોર્ટની અંદર આવા સ્પેશિયલ કેસ છે જે આપવામાં આવશે અને પછી એના બેઝડ ઉપર છે ડિસિઝન્સ લેવામાં આવશે. એન અવોર્ડ મેડ બાય ધ આર્બિટ્રેટર શેલ બી ઇન અકોર્ડન્સ વિથ ધ સચ ડિસિઝન. અવોર્ડ બાય ધી આર્બિટ્રેટર સેક્શન 70. The arbitrator shall, after hearing the parties concerned, કે જે બે પાર્ટી છે એમ્પ્લોયર એમ્પ્લોય બેયને સાંભળી લીધા પછી જ ઈ છે ઈ મેક એન અવોર્ડ ઓફ વિચ વિલ બી સાઇન્ડ બાય હિમ. તો એના પછી જ જે ડિસિઝન્સ લેવામાં આવશે એની ઉપર સાઇન કરશે. ડિસબ્યુટ ટુ બી રિફર્ડ ટુ ધ લેબર કોર્ટ ઓર ઇન્ડસ્ટ્રીયલ કોર્ટ ઇફ નો આર્બિટ્રેટર અપોઇન્ટેડ. સેક્શન 71ની અંદર જો આવો કોઈ આપણે આર્બિટ્રેટર છે એને અપોઇન્ટેડ નથી કરવા, તો લેબર કોર્ટ અને ઇન્ડસ્ટ્રીયલ કોર્ટ છે એની અંદર આ ડિસપ્યુટ છે રિફર્ડ કરીને પછી આપણે એના એના ડિસિઝન્સ ઉપર પણ આ સોલ્યુશન્સ છે એ કરી શકીએ છીએ.